વાત હવે ફોટોના વિવાદની, તો કથાકાર જિજ્ઞેશ દાદાના ફોટો વાયરલ થતા વિવાદ સર્જા ગયો. જાણીતા કથાકાર જિજ્ઞેશ દાદાના દ્વારકા મંદિરની અંદરના ફોટો વાયરલ થયા. દ્વારકા મંદિરના ત્રીજા માળે આવેલા શક્તિ માતાની પ્રતિમા સાથેનો ફોટો વાયરલ થયો. આપણે જણાવી દઈએ કે દ્વારકા મંદિરની અંદર કેમેરા પર પ્રતિબંધ છે. ચુસ્ત સુરક્ષાવાળા મંદિરમાં ફોટો પાડવામાં આવતા આખરે વિવાદ સર્જાયો છે. આપણે જણાવીએ કે આખરે આ દ્વારકા મંદિરની અંદર ત્રીજા માળે શક્તિ માતાનું મંદિર આવેલું છે અને ત્યાં સામાન્ય રીતે કોઈને પણ ત્યાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીની મંજૂરી મળતી નથી હોતી. ત્યારે કથાકાર જિજ્ઞેશ દાદા તેમનું આ મંદિરની અંદર શક્તિ માતા સાથેનો ફોટો આવતાની સાથે જ આખરે વિવાદ પકડી રહ્યો છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે જામનગરથી સંવાદદાતા દિવ્યેશ વાળા. દિવ્યેશ, આખરે આ ફોટોને લઈને કોઈ સત્ય કે કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે? જી જયેશ, દેવભૂમિ દ્વારકામાં આવેલું મુખ્ય યાત્રાધામમાં જગત મંદિર દ્વારકાની અંદર જે ફોટોગ્રાફી અને મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં પણ વારંવાર ફોટો અને કેમેરાને લઈને વિવાદ સામે આવે છે. થોડા સમય પહેલા શરદ પૂનમના થયેલા રાસ ઉત્સવને લઈને પણ પૂજારી સામે FB માં લાઈવ કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી અને ફરી અત્યારે જે VIPO કે મોટી હસ્તીઓ જે લોકો મંદિરમાં જતા હોય તેના માટે કોઈ રોકટોક મોબાઈલને લઈને કરવામાં આવતી નથી, તથા કેમેરાની પણ પરવાનગી ન હોવા છતાં પણ તે લઈ જતા હોય છે. ત્યારે સુરક્ષા ઉપર જરૂરથી એક સવાલ થાય છે. ત્યાં ગેટ પર દરેક યાત્રીઓને ચેકિંગ કરવામાં આવે છે. મોબાઈલ કે અન્ય સામાન પર પ્રતિબંધ હોવા છતાં પણ વારંવાર મંદિરની અંદર આવા ફોટા બહાર આવે છે, તે વાયરલ થતા હોય છે. ગઈકાલે જે જિજ્ઞેશ દાદા કથાકાર છે તેમણે મંદિરમાં મુલાકાત લીધી હતી, તે દરમિયાન તેમણે મંદિરના જે મંદિરની ઉપરનો જે ભાગ આવેલો છે શક્તિ માતા, તેમની સાથેનો તેમનો ફોટો વાયરલ થયો છે. તેના કારણે સુરક્ષા પર જરૂર એક સવાલ થયા છે કે આ ફોટા કેવી રીતના પાડવામાં આવ્યા, કેમેરો કે મોબાઈલ પ્રતિબંધ હોવા છતાં પણ કેમ લઈ જવા દેવામાં આવ્યા છે. ત્યારે ગેટ પર રહેલી સુરક્ષા પર જરૂર સવાલ થાય છે. કોઈ બેદરકારી કે સુરક્ષાની મહેરબાનીના કારણે આ બનાવ બન્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આભાર દિવેશ. તો આખરે સુરક્ષાને લઈને ચોક્કસપણે સવાલ ઉઠે, કારણ કે મંદિરની અંદર મોબાઈલ લઈ જવો પ્રતિબંધિત છે, છતાં પણ આ પ્રકારે જો ફોટો વાયરલ થયા છે તો આખરે તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે.